જુઓ, તમારા લોકોનો BAMS અને BHMS એમાં એડમિશન કમિટીની દ્રષ્ટિએ છઠ્ઠો રાઉન્ડ અને તમારી દ્રષ્ટિએ જે ત્રીજો રાઉન્ડ છે એની ચોઈસ ફિલિંગની જાહેરાત આવી ગઈ છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને ચોઈસ ફિલિંગ માટેની અગત્યની તારીખ કઈ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તમારે લોકોએ ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોશો અને એ પછી તમે લોકો ચોઈસ ફિલિંગ કરજો. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે 12મા પછીની તમારી જે પણ એડમિશન પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારો જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો. અને આવી જ માહિતી માટે ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. હવે તમે લોકો એડમિશન કમિટીની વેબસાઇટ ઓપન કરશો એટલે તમારી સામે આ રીતના પેજ ઓપન થાય છે. એમાં પહેલાં તમને લોકોને શું આપ્યું છે, એડવર્ટાઇઝમેન્ટ ફોર સિક્સ્થ ઓનલાઈન રાઉન્ડ ફોર ચોઈસ ફિલિંગ. ચોઈસ ફિલિંગ માટેની તમારે છે એવું જાહેરાત આવી ગઈ છે. એના પછી શું કીધું છે, પ્રોસેસ ફોર પાર્ટિસિપેટિંગ ફોર સિક્સ્થ ઓનલાઈન રાઉન્ડ. છઠ્ઠા રાઉન્ડમાં તમારે કઈ રીતે પાર્ટિસિપેટ કરવું એની માહિતી આપવામાં આવી છે. પછી ચોઈસ ફિલિંગ માટેની ગાઈડલાઇન આપવામાં આવી છે. નોન રિપોર્ટેડ સીટ ઓફ BAMS અને BHMS રાઉન્ડ 5 પછી છે એ કઈ નોન રિપોર્ટેડ, એટલે કે એ લોકોને સીટ ફાળવવામાં આવી હતી પણ એ લોકોએ કન્ફર્મ કે કઈ પ્રક્રિયા કરાવી નથી તો એને આપણે નોન રિપોર્ટેડના નામે ઓળખશું. એના પછી કેન્સલ સીટ ઓફ BAMS અથવા તો BHMS, એટલે કે કેન્સલ સીટ છે એટલે કે એ લોકો પહેલાં એડમિશન લઈ લીધું હતું, ફી ભરીને કન્ફર્મને એ બધી વસ્તુ કરાવી દીધી પણ પછી એ લોકોએ કેન્સલ કરાવ્યું હોય તો એના નામ છે એ 14-10 આવે. એના પછી વેકન્ટ સીટ આફ્ટર રાઉન્ડ 5, એટલે કે રાઉન્ડ 5 પછી કેટલી સીટો વેકન્ટ છે એની માહિતી આપવામાં આવી છે. એના પછી નીચેનું અપડેટ આપવામાં આવ્યું છે, લિસ્ટ ઓફ કેન્ડિડેટ હુ આર રિમૂવ ફ્રોમ મેરિટ લિસ્ટ ડ્યુ ટુ એડમિટેડ ઇન આયુષ એડમિશન સેન્ટ્રલ કાઉન્સેલિંગ. એ લોકોને છે આયુષ કાઉન્સેલિંગ એટલે કે CCCCમાં એ લોકોને એડમિશન મળી ગયું એટલે એ લોકોના નામ છે એમાં કાઢી નાખવામાં આવ્યા છે. એમાં ક્લિક ફોર ડાઉનલોડ, એટલે કે જેના તમારે નામ જોવા હોય તો એમાં તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું પછી નોટિસ ઉપર. હવે તમે લોકો એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરો, ઘણા લોકોને નહીં ખુલે તો એની ઉપર ક્લિક કરીને તમારે લોકોને ઓપન ઇન ન્યૂ ટેપ ઇન ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું જે પેજ છે એ ઓપન થશે. એમાં તમારે લોકોએ ડાઉનલોડમાં થવાનું છે અને એડવર્ટાઇઝમેન્ટ ફોર સિક્સ્થ રાઉન્ડ છે એમાં તમારે લોકોએ જવાનું છે. ચોઈસ ફિલિંગમાં શું કીધું છે તમને લોકોને કે છઠ્ઠા ઓનલાઈન રાઉન્ડની ચોઈસ ફિલિંગ, તો કે 15-10-18-10-2023 સુધી તમે લોકો કરી શકશો. અને ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસની જે જાહેરાત છે એ 18-10-2023 રોજ બપોરે 1 કલાક સુધી તમે લોકો જોઈ શકશો. આ વસ્તુ તમને પહેલાં ક્લિયર થઈ ગઈ, એટલે તમારું જે રિઝલ્ટ છે એ ક્યારે આવી જશે, તો કે ભાઈ 18 તારીખે સાંજે આવી જશે અથવા તો 18 તારીખે રાત્રે 11 વાગ્યા સુધી તમારા લોકોનું છે એ રિઝલ્ટ આવી જશે. આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ તમને. હવે તમારે લોકોએ ચોઈસ ફિલિંગ કઈ કઈ રીતે કરવી એની તમને લોકોને માહિતી સમજાવી દઉં. તો તમારે લોકોને આ બાબત છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કઈ બાબત, કે હવે તમારા લોકોને જો એટલા રાઉન્ડ પતી ગયા છે, હવે ઓલમોસ્ટ તમારું જે રિઝલ્ટ આવ્યું ને એને 6 મહિના જેવો સમય થવા આવ્યો છે, હમણાં દિવાળી પણ આવી જશે. તો તમારે લોકોને એ વસ્તુ નક્કી થઈ જવી જોઈએ કે તમારે લોકોને BAMSમાં લેવું છે કે BHMSમાં લેવું છે. હવે ઘણા લોકોને શું હોય કે ભાઈ અમારે લોકોને BAMS એટલે કે આયુર્વેદિકમાં લેવું છે, ભલે મને MQ એટલે કે મેનેજમેન્ટ કોટામાં મળે તો મેનેજમેન્ટમાં, પણ મારે BAMSમાં લેવું છે. એવું તમારે લોકોને જો નક્કી થઈ જાય છે, એ રીતનું તમારું નક્કી થઈ ગયેલું હોવું જ જોઈએ. પણ હજી તમે એમ કહો કે ભાઈ નહીં, આયુર્વેદિકમાં નહીં મળે તો હોમિયોપેથીમાં વયા જશું, તો હવે એ રીતની સિસ્ટમ નહીં થાય. તમારું એક લક્ષ્ય નક્કી રાખો કે તમારે BAMS મેનેજમેન્ટ કોટા મેનેજમેન્ટ કોટામાં લઈ જ લેવું છે, BHMSમાં GQમાં તો GQમાં અમારે લઈ જ લેવું છે. એ રીતનું તમારે નક્કી રાખવાનું છે અને એ પ્રમાણે ચોઈસ ફિલિંગ કરવાની છે. પછી તમારા લોકોને આ રાઉન્ડમાં તમે લોકો એડમિશન ન લ્યો તો તમારા લોકોને ડિપોઝિટ જશે, તો એનો ચોખ્ખો જવાબ છે ના. તમારા લોકોની જે ડિપોઝિટની આખી જે સિસ્ટમ હતી એ કોના માટે હતી, તો કે ફક્ત ને ફક્ત MBBS અને BDSના કોર્સ માટે જ હતી. આમાં તમને માની લો કોલેજ મળી જાય છે ને તમે નથી લેતા તો તમારા લોકોની કઈ પ્રકારની ડિપોઝિટ જશે નહીં. ક્લિયર થઈ ગઈ. હવે ત્રીજી વસ્તુ તમારે કંઈ ધ્યાનમાં રાખવાની છે કે તમારે લોકોને છે હવે તમે વધુમાં વધુ ચોઈસ ફિલિંગ છે એ એડ કરી શકો, ચોઈસ છે એ તમારા લોકોની એડ કરી શકો. ક્લિયર. માની લો કે તમારે પહેલાં શું હતું કે પહેલાં તમને ડિપોઝિટની ચિંતા હતી, પણ હવે તમારા લોકોને ડિપોઝિટ જવાની નથી તો તમે લોકો અનલિમિટેડ કોલેજ ચોઈસ કરી શકો છો.
સમજી ગયા, બીએએમએસની નાખવી હોય તો એ પ્રમાણે નાખી દેવાની, હોમિયોપેથી નાખવી હોય તો એ પ્રમાણે નાખી દેવાની. ટોટલી રીતે છે, તમે તમારી રીતે ચોઈસ ગમે એટલી એડ કરી શકશો. આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગયેલી, મેક્સિમમ તમારે ચોઈસ છે એ આ રાઉન્ડમાં એડ કરવાની. હવે ગણાયને હોય 100 માર્ક, નીટમાં 100 માર્ક આવ્યો હોય ને પછી ખાલી ગવર્મેન્ટ બીએએમએસ નાખીને બેસે તો પછી એમાં એને નો એડમિશન મળે. સમજી ગયા, તમારે થોડીક ચોઈસ છે એ વધારે રાખવી પડશે. પણ ચોથી વસ્તુ કે તમે લોકો જો રિપોર્ટિંગ તમે કોઈ બી કોલેજ ખાતે કરાવી દીધું છે, એડમિશન મળ્યું છે અને રિપોર્ટિંગ કરાવી દીધું છે, તો પણ તમે આ રાઉન્ડમાં છે એ ભાગ લઈ શકશો. આ વસ્તુ ક્લિયર? એમાં તમને બીજી કઈ નવી નવાઈ નથી. આ રાઉન્ડમાં તમે લોકો ભાગ લઈ શકશો. રિપોર્ટિંગ કરાવ્યું છે, રિપોર્ટિંગ નથી કરાવ્યું તો પણ તમે લોકો ભાગ લઈ જ શકશો. આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ. અને બીજી વસ્તુ એ કે ખાસ નિયત સમય મર્યાદામાં ચોઈસ ફિલિંગ તમારે લોકોએ કરી દેવાની છે. સમજી ગયા, ચોઈસ ફિલિંગમાં તમારે લોકોને જરાય આળસ નથી કરવાની અને તમારે લોકોને છે એ વધુમાં વધુ પ્રમાણમાં છે એ જેમ બને એમ તમે કોલેજ ઉમેરો તો તમારા માટે ફાયદાકારક રહે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તમારે લોકોને જે પ્રમાણે વધુ તમે જે પ્રમાણે કોલેજો ઉમેરતા જશો તો એ પ્રમાણે તમારે લોકોએ છે એ તમને લોકોને વધુ ફાયદો થશે. છઠ્ઠી વસ્તુ એ કે તમારે લોકોને જે વેબસાઇટમાં દર્શાવી છે એ તમારા લોકોની માત્ર ને માત્ર ટ્યુશન ફી છે. ઘણી કોલેજો એમ કહે કે અમે લોકો 90,000 ફી લઈએ છીએ, તો 90,000 ટ્યુશન ફી જ છે. તમે કોલેજે રિપોર્ટિંગ કરવા જાઓ એટલે એક્સ્ટ્રા ફીના નામે ઘણા બધા રૂપિયા લે, જેમ કે 30,000 તો ઓછામાં ઓછા તમારી પાસે લેશે જ પ્રતિ વર્ષના. 30,000 હોય, ઘણી કોલેજમાં 40,000 હોય, ઘણી કોલેજમાં 50,000 હોય, ઘણી કોલેજમાં 1,00,000 સુધીની પણ એક્સ્ટ્રા ફી હોય છે. એનરોલમેન્ટ ફી હોય, પરીક્ષા ફી હોય, તમે જે પાણી પીવો છો એ પાણીની ફી હોય, લાઇટ ફી હોય, બેન્ચની ફી હોય, માર્કર ફી હોય, ઘણી બધી પ્રકારની ફી હોય એ તમારે છે ફી તમારે એક્સ્ટ્રા આપવી જ પડે કોલેજમાં. ક્લિયર થઈ ગઈ? તમે જે અત્યારે ભરશો, તમને કોલેજ મળી ગઈ છે, તમે જે ભરશો એ તમારી ટ્યુશન ફી જ થશે. સમજી ગયા? એટલે એવું નહીં માનો, માનો ઘણા લોકો શું કહે કે ભાઈ આયુર્વેદિકમાં અમારે 2,80,000 ભરવાના છે. સમજી ગયા? 2,80,000 તમારી ટ્યુશન ફી જ થશે, 2,80,000. બાકીની પછી એ લોકો એક્સ્ટ્રા ફી 50,000 કહી હોગે, 60,000 કહીએ, 70,000 કહીએ, 80,000 કહીએ, 90,000 કહીએ, 1,00,000 કહીએ એક્સ્ટ્રા ફી આમાં તમારે. અને એના સિવાયનો પણ તમારે લોકોને છે એ હોસ્ટેલનો પણ તમારે ખર્ચો આવશે. એટલે તમારે લોકો જો સામાન્ય આયુર્વેદિકમાં જીક્યુમાં લ્યો ને તો તમારે લોકોને 2,80,000, એટલે આપણે અરાઉન્ડ ગણી લઈએ કે 3,00,000 રૂપિયા છે એ તમારા થઈ છે. હોસ્ટેલના આપણે કેટલા ગણ લઈએ? તો કે ભાઈ 90,000 છે એ હોસ્ટેલના ગણ લઈએ અને આપણે એક્સ્ટ્રા ફીના 60,000, એટલે ટૂંકમાં તમારે છે એ 4,500,000 જેવો ખર્ચો તમારે થઈ જશે જો આયુર્વેદિકમાં તમે લ્યો છો તો. 4,500 ને બાકીનો 50,000 અન્ય ખર્ચો, ભાઈ તમારે લોકોને બીજી કઈ વસ્તુ ખરીદવી છે, ચોપડા ખરીદવા છે, બહાર ફરવા જવું છે, રખડવા જવું છે, ગમે ત્યાં તમારે ફરવા જવું છે, પેટ્રોલનો ખર્ચો એ તમારે અલગ ગણો તો તમારે લોકોને 5,00,000 રૂપિયા છે એ વર્ષના ગણી લેવાના. સમજી ગયા? આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ. એ રીતે હોમિયોપેથીમાં માની લો કે આપણે અત્યારે 1,00,000 રૂપિયા ફી ગણીએ છીએ, આપણે 90,000 માની લો કે હોસ્ટેલની ફી ગણીએ અને એક્સ્ટ્રા ફી આપણે કેટલી ગણીએ, તો કે એમાં પણ તમારે 2,50,000 ઉપર ખર્ચો થઈ જ જશે જીક્યુમાં લ્યો છો તોય. અને એક્સ્ટ્રા ફી તમે જીક્યુમાં લ્યો, એમક્યુમાં લો કે એક્યુમાં લો, ત્રણમાંથી ગમે એમાં લ્યો, તમારે એક્સ્ટ્રા ફી તો ભરવી પડશે. સમજી ગયા? એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. જેમ બને વધુ પ્રમાણે કોલેજ એડ કરો. તમારે લોકોને એવી જ ઈચ્છા છે કે અમારે લોકોને ડ્રોપ લેવાનું છે તો પણ તમે એ લોકો છે એ લઈ શકો છો, તો પછી કોલેજ પસંદગી કરીને ખોટી સીટ ના બગાડતા. હું એ જ સલાહ આપું છું, તમારે ફાઇનલ થઈ ગયું છે ભાઈ અમારે ગમે એ થાય અમારે ડ્રોપ લેવાનો છે એટલે લેવાનો જ છે, તો પછી ખોટી કોઈની સીટ ના બગાડાય, જેને એડમિશન જેને મળતું હોય તો એ લોકોને મળતી રહે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આમાં મેં તમને જે પ્રમાણે ચોઈસ ને આ તેની બધીની માહિતી આપી છે. અને આવી જ માહિતી માટે ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.